वर्णिवेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ એક્યાસીમ ભગવાન શ્રી હરિ લીંબડી પૂરમાં પધારે છે એ પ્રસંગ આ તરંગમાં આપણે શ્રવણ કરીશું પૂર ચહુ કોર વૃક્ષ રહે વિવિધ ભાતી કે જોય દખનહી ગંગા ભોગવતી

જલ કુરકુટ જલ મે રહે શબ્દ કરત એકતાર લીમડી ગામને ચારે તરફ વિવિધ પ્રકારના વૃક્ષો હતા ગામની દક્ષિણ બાજુમાં નિર્મળ જળવાળી ભોગવતી ગંગા વહેતી હતી વૃક્ષ ઉપર પોપટ મોર મેના વગેરે અનંત પંખીઓ હતા અને જળમાં જળ હતા તે બધા એક તારમાં શબ્દ કરતા હતા ભોગાઓ નદીના બંને કાંઠા ઘણા રમણીય હતા તેમાં ઉત્તર કાંઠા ઉપર લીંબડી પૂર અત્યંત હજારો લોકો નદીના પ્રવાહમાં નાહતા હતા ગામની અપાર સ્ત્રીઓ સુવર્ણ કળશમાં પાણી ભરતી હતી શ્રીહરિ ગામમાં પધારે છે એમ દેખીને બધા જ લોકો ખૂબ ખુશ થયા અને ઘરનું બધું કામ છોડીને ભગવાન શ્રીહરિના દર્શન કરવા માટે ઉમટી પડ્યા લો સ્વભાવ છે જ્યાં જીવને પ્રેમ થાય ને ત્યાં જીવ એને મળવા માટે દોડે છે ખૂબ સરસ કોઈએ લખ્યું પ્રેમરૂપી બીજ એનું ફળ છે ત્યાગ શું છે ભગવાનમાં હેત થાય ને એટલે સંસાર છોડવો ન પડે એની મેતે છૂટી જાય પ્રેમનું ફળ ત્યાગ છે સાચો પ્રેમ જ્યારે ભગવાનમાં સંતોમાં ભક્તોમાં થાય ને ત્યારે એના સિવાયની બધી પ્રવૃત્તિ ક્રિયા છોડવી ન હોય તો પણ છૂટી જાય ગોપાંગનાઓ એને ભગવાન શ્રી કૃષ્ણમાં હેત થયું અને શ્રીમદ ભાગવત એમ કહે પતિનો ત્યાગ કર્યો પુત્રનો ત્યાગ કર્યો ઘરનો ત્યાગ કર્યો પિતાનો ત્યાગ કર્યો માતાનો ત્યાગ કર્યો કર્યો નહોતો ઓટોમેટિક એ થઈ ગયો હતો ભગવાનમાં હેત થાય સંતોમાં હેત થાય કોઈ પણ વસ્તુ છોડવા માટે આજે ઘરે ઘરે એક જ પ્રશ્ન પૂછાય છે સ્વામી વ્યસન છોડવું છે કુટેવ છોડવી છે ખોટી આદત પડી છે સ્વામી છોડવી છે કેમ છૂટે હું વારંવાર આ દ્રષ્ટાંત આપું છું એક નાનકડી રૂમ છે ઘનઘોર અંધારું છે એ અંધારોને કાઢવું છે બૂમો પાડીશું અંધકાર દૂર નહીં થાય લાકડી મારીશું અંધકાર દૂર નથી થવાનો ગમે એટલી ધમાલ કરીશું અંધકાર દૂર નથી થવાનો એક જ રસ્તો છે ધેર ઇઝ ઓનલી વન વે એક જ રસ્તો છે અંજવાળું થાય તો અંધારું જાય એટલા માટે આપણા વેદોમાં પ્રાર્થના કરી હે પ્રભુ તમસો મા મૃતમ ગમય અસતો મા સદગમયા ઊંડા અંધારે થી પ્રભુ તું પરમ સત્ય લઈ જા આ અંધકાર થી અંજવાળા તરફ ની યાત્રા એટલે શું ખોટી આદત છોડવા માટે એક જ શરત છે સારી આદત પાડો મહારાજના દર્શન કરવાની આદત કથા વાર્તા સાંભળવાની આદત પૂજા કરવાની આદત શાસ્ત્ર વાંચવાની આદત આવી સારી આદત પાડવાની શરૂ કરી દો તમે જુઓ થોડા જ દિવસમાં ખોટી આદત એની ઢીલી પડવા લાગશે પ્રેમનું ફળ છે ત્યાગ ભગવાનમાં હેત છે એના પરિણામે ઘરના કામકાજ છોડી છોડીને ગામના લોકો દર્શન કરવા લાગ્યા ભગવાન આવે છે અમે સંતો વિચરણમાં જઈએ ને કોઈકને ગુરુવાર મળ્યો હોય કોઈને શનિવાર મળ્યો હોય કોઈને રવિવાર મળ્યો હોય હમણાંની એક નાની ઘટના આપણે હૃદયમાં સ્પર્શી જાય દરેક હરિભક્તોની ઈચ્છા એવી હોય કે વીકેન્ડમાં સંતો આવે તો સારું પણ વીકેન્ડ તો પોસિબલ છે નહીં શુક્રવારના દિવસે શ્યાકોત્સવ રસિક ભગતના ઘરે થયો શનિવારે કરવો તો પણ હરિજયંતિ હતી શુક્રવારના દિવસે શ્યાકોત્સવ પછી કર્યો પણ તો તો પણ શુક્રવાર હતો વેધર અતિશય ખરાબ હતું એટલો બધો સ્નો પડેલો એટલી બધી ઠંડી શાકોત્સવ માટે શાકનું બોટલ ગરમ કરવા માટે બે થી ત્રણ કલાક લાગ્યા ખાલી એટલો બોટલ ઠંડો થઈ ગયેલો પણ તેમ છતાં લગભગ એસી થી નેવું જેટલા ભક્તો આવ્યા હતા ખબર પડે મહારાજ આવા છે સંતો આવ્યા છે એડજસ્ટ કરીને પણ કામકાજ ઓછા કરીને પણ અમારે નીકળવાનું હતું બુધવારનો દિવસ હતો અમે કહ્યું કે ભાઈ સંતોને મૂકવા બધા રજા પાડીને ના આવશો અમારે તો એક ગાડી છે ઓછા સંતો છે એક ગાડીમાં એડજસ્ટ થઈ જશું તો પણ બધા હરિભક્તો મુકેશભાઈ કે મારે આવું છે હિતેશ ભટ્ટ કે મારે તો આવવું જ છે સુરેશ ભટ્ટ કે સ્વામી આવવા દો ને સગાવા આવે તો અમે જઈએ છીએ એ તો આવ્યા છે કોરબીન થી રાજુ ભગત આવ્યા રાજુ ભગતનો દીકરો તરલ એને સ્કૂલ હતી કોલેજમાં જવાનું હતું એને સામેથી રજા પાડી મારે સંતોના દર્શન કરવા છે ધ્રુવ ભગત કોલેજમાં જવાનું હતું અમે ના પાડી હતી તો પણ રજા પાડી હું એક કહેવા માગું છું હેત જ્યારે થાય ને મહારાજમાં સંતોમાં હેત થાય છોડવું નથી પડતું છોડાવવું નથી પડતું એની મેતે છૂટી જાય છે એની મેતે છૂટી જાય છે રાજુભાઈજી સત્સંગમાં નવા ભક્ત થયા છે આખો પરિવાર એમના પરિવારમાં એક એક ભક્તોમાં એટલો બધો સત્સંગનો રંગ જેમો છે સંતોએ ખાલી અહીંયા શિબિરમાં એ તરલ આવ્યો દીકરો પહેલી વાર સંતોને મળ્યો હમણાં સંતોએ ટકોર કરી ખાલી વાત કરી તે છોકરો સ્કૂલમાં કોલેજમાં બધી જગ્યાએ તિલક ને ચાંદલો કરીને જાય છે બોલો એના પપ્પાને આશ્ચર્ય થાય છે એના મમ્મીને આશ્ચર્ય થાય છે કે આ દીકરાને અઠવાડિયા અંદર શું સંતોએ સમજાવ્યું કે આટલો બધો સત્સંગમાં એ છોકરો આગળ નીકળી ગયો કશું સમજાયું નથી એ દીકરાને સંતોમાં હેત થયું શું થયું હેત થયું એટલે બધી વાત મનાય અને એ હેતમાં જે આવરણ આવતા એ બધા ઓટોમેટિક છૂટી જાય છે કે નહીં ઘરનું કામ છોડીને દર્શન કરવા માટે આવ્યા श्री हरि को देखी के सब ही अतिशय मगन भये जो तबही काम काज छोरी घर केरा आये दरस ते ही वेरा श्री हरि को देखी के सब ही અતિશય મગન ભયે જો તબહી કામકાજ છોડી ઘર કેરા કે રા આ શ્રીહરિ કુ દેખી કે સબહી ભગવાન શ્રીહરિને જોઈને બધા મગન થઈ ગયા કામકાજ છોડીને દર્શન કરવા માટે ઉમટી પડ્યા ગામની ચારે બાજુ કોટ હતો શ્વેત કોટ મણિઓથી બાંધ્યો હતો તે જ રીતે કોટના બુરજ બાંધેલા હતા દરવાજાઓ પણ તેવા શ્વેત મણી જેવા પથ્થરથી જડેલા ઊંચા અને સોહામણા હતા ચિત્ર વિચિત્ર રંગોથી રંગીને બહુરંગી બનાવેલા દરવાજે શ્રીહરી ઉમંગથી પહોંચ્યા કેવી સરસ વાતો છે જો મહારાજને પણ આજે આનંદ છે ભક્તોને મળવાનો ચાર મિલે ચોસઠ ખીલે વીસ રહે કર જોરી ખબર છે ને ભક્ત મિલે તમને કોઈક માટે પ્રેમ જાગે ને ત્યારે સામે વાળાને પણ તમારા માટે પ્રેમ જાગે જાગે ને જાગે છે ઘણી વાર કથામાં કહું છું પ્રેમ માગવાનો વિષય છે નહીં પ્રેમ આપવાનો વિષય છે દુનિયાભરના માણસો દુખી છે પ્રેમ મને મળતો નથી માન મને મળતું નથી સન્માન મને મળતું નથી આદર મને મળતો નથી રિસ્પેક્ટ મને મળતો નથી શીખી જવા કથામાંથી હું બીજાને આદર આપીશ શીખી જવા કથામાંથી હું બીજાને માન આપીશ શીખી જવા કથામાંથી હું બીજાને પ્રેમ આપીશ પછી ચમત્કાર જુઓ તમને એટલો બધો પ્રેમ આદર માન મળશે ને તમે થાકી જશો ભગવાન હરિ ભગવાન હોવા છતાં પણ આપણે ઘણી વાર કથામાં સાંભળ્યું છે આગળ નાનામ નાના સંત ભક્તને કેવું હેત ઉપજાવીને વાત કરતા હે મહારાજની એ બધી વાતો જો કરવા છે તો આપણે આ કથા જ ના થાય એટલે તો ગુણાતાનંદ સ્વામી એક વાતમાં કહી દીધું સ્વામી એમ બોલ્યા આપણને એમ છે કે આપણને મહારાજમાં હેત છે એના કરતા અનંત ગણું મહારાજને આપણામાં છે આપણને એમ છે કે આપણે મોટા પુરુષમાં આપણને હેત છે પણ આપણને મોટા પુરુષમાં ગુરુજી જેવા સત્પુરુષમાં જેટલું હેત છે એના કરતા અનંત ગણું ગુરુજીને આપણા ઉપર હેત છે આ લોયાધામ માટે હરિભક્તો નાનામાં નાના જે કંઈ સેવા કરે છે ને ગુરુજીને જયારે સમાચાર આપીએ ને એમના હૃદયમાંથી એટલો મોટો રાજીપો એક એક હરિભક્તોને મળે છે કે આ લોયાધામ પરિવારના ભક્તો કેવી સેવા કરે છે મોટા પુરુષો અતિ દયાળુ છે અતિ કૃપાળું છે ભગવાનને અતિ ઉમંગ છે શ્રીહરિની બધી સવારી ઘણી સુશોભિત અને સજાવેલી હતી સવારીની શોભા ત્રિલોકી રથ અને મ્યાના આવા વાહનો તો લોકોએ ક્યારેય દેખ્યા કે સાંભળ્યા ન હતા સહુની આકૃતિઓ દિવ્ય લાગતી પહેરેલા વસ્ત્ર અને અલંકારો પણ દિવ્ય લાગતા હતા કારણ કે શ્રીહરિ મૂર્તિ જ દિવ્ય હતી તેનાથી બધું દિવ્ય થઈ ગયું હતું મહારાજના અલંકાર કેવા દેખાતા હતા દિવ્ય મહારાજના શણગાર કેવા હતા દિવ્ય વસ્ત્ર પણ કેવા લાગતા હતા પ્રભુજીએ મધુરાષ્ટક લખ્યું છે તમે સાંભળ્યું હશે અધરમ મધુરમ કેવું સરસ લખ્યું છે ભગવાનની મૂર્તિનું એક એક અંગ મધુર છે અદભુત વર્ણન કર્યું છે પણ એ મધુરાષ્ટક ની અંદર ભગવાનના અંગ પ્રત્યંગ નું વર્ણન તો કર્યું પણ પછી એમણે આગળ શું લખ્યું વેણુ મધુર ભગવાનની મુરલી પણ મધુર છે રેણુર એ ભગવાન ચાલે છે જે ધૂળ ઉડે છે ને એ પણ મધુર છે બોલો ગોપી મધુરા માલા મધુરા

સ્વામી લખે છે બધી વસ્તુ દિવ્ય બની ગઈ કેવી બની ગઈ દિવ્ય બની ગઈ કેવું સરસ સ્વામી કહે છે દિવ્ય રચના મૂર્તિ મેં અનતા જાકો કોહંતા દિવ્ય રચના मूर्ति में अनंता ए जाको को न पार लहंता हरि में रहे है सहजे स्वभाव हरि में रहे है सहजे स्वभाव प्रियत्न करी के नहीं रहाऊ दिव्य रचना મૂર્તિ અનંતતા મૂર્તિમાં દિવ્યતા દિવ્યતા ને દિવ્યતા બોલો મૂર્તિમાં અનંત દિવ્ય રચના છે જેનો કોઈ પાર લઈ શકે એમ જ નથી શ્રી શ્રીહરિમાં જે રહ્યું છે તે સહજ સ્વભાવથી છે કોઈ પણ રચના વગેરે ઉપરથી આરોપિત થયેલું નથી સહજ દિવ્યતા છે કેવી દિવ્યતા છે સહજ દિવ્યતા નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં થોડું વિચારીએ ને સ્વામીએ હરિસ્મૃતિ ગ્રંથમાં મૂર્તિ ચિંતામણી ખબર છે ને આમ તો સાત ચિંતામણી સ્વરૂપ ચિંતામણી થાળ ચિંતામણી દર્શન ચિંતામણી બરાબર પણ એમાં છેલ્લે જે મૂર્તિ ચિંતામણી સ્વામી લખીને આ મૂર્તિ અચરજ કારી છે આ મૂર્તિ નહીં અન્ય ઝેવી અચરજકારી છે હરિધરેન ધરશેવી અચરજકારી છે આ મૂર્તિ નહીં અન્ય જેવી આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે આ મૂર્તિ સૌથી નોખી અચરજ કારી છે સ્વામીના કેવા શબ્દો આ મૂર્તિ અચરજકારી છે મૂર્તિનું મહિમા વર્ણન કરતા સ્વામી ક્યાં પહોંચ્યા જુઓ જેમ ઐશ્વર્યુભાચાર્યજી મહાપ્રભુએ વર્ણન કર્યું પણ તો એના કરતાં ક્યાં અદ્ભુત ચિંતન કેટલા આગળ સ્વામી નીકળી ગયા મહારાજ અચરજકારી મહારાજના સંબંધવાળી એક એક વસ્તુ અચરજકારી એટલું જ નહીં એક સચ્ચેદાનંદ સંત અચરજકારી છે એમાં મોટા સાધો અત્યંત અચરજકારી છે અચરજકારી નો વર્ડ ટુ ડિસ્ક્રાઈબ ઇટ અચરજકારી વંડરફુલ અદભુત કહેવાય છે ને એક્સેલેન્ટ અચરજકારી અત્યારે કોઈ અદભુત વસ્તુ હોય જેના માટે કોઈ શબ્દ જ ના હોય તો આપણે શું કહીએ કહીએ ને અદભુત છે એમ સ્વામીએ છેલ્લે બસ મૂર્તિ ચિંતામણીમાં બધી અદ્ભુત વસ્તુ છે નોતી દેઠે નોતી સાંભળી રે પાછું વર્ણન સ્વામીએ કર્યું સચ્ચિદાનંદ સ્વામી શા અચરજકારી તેને રૂંધ્યા ઘરમાં ઘાલી અચરજકારી છે રાખી ચોકા તાળા આલી અચરજકારી છે એક રૂમમાં પૂરી દીધા ઘરમાં તાળા મારી દીધા બારણા બારી બંધ કરી દીધા અને થોડીવાર પછી ઘર ખોલે સચ્ચિદાનંદ સ્વામી દેખાણા નહીં આરપાર સ્વામીની હતી મૂર્તિ માય અચરજ કાર્ય છે અખંડ મૂર્તિમાં હળ હાકતા હાકતા સંકલ્પ કરે ચોવીસ અવતાર કેવા હશે અને ભગતના સંકલ્પ માત્ર કરીને મૂર્તિ પ્રગટ થાય ચોવીસ અવતાર પ્રગટ થાય અને ચોવીસે ચોવીસ અવતાર મારા મહારાજમાં લીન થાય શું અદભુત એ ભક્તો કેવા ભક્તો છે ધર્મદેવ અને ભક્તિ માતાનું તપ હતું મહારાજ છપયામાં પ્રગટ થઈ આપણે સમજી શકીએ પણ આ પર્વતભાઈ એ પણ કેવા ભગત કે સંકલ્પ કરે અને ભગવાન પ્રગટ થાય બોલો સ્વામીએ આગળ લખ્યું એક ડોસો યવન અચરજકારી છે બોલો યવન એટલે મુસ્લિમ એક મુસ્લિમ ડોસો હતો એનું નામ હતું ડોસા ભાઈ એટલે સ્વામી ડોસો શબ્દ વાપર્યો વળી એક ડોસો યવન અચરજ કારી છે મુસ્લિમ માણસ મહારાજની મૂર્તિમાં હેત થયું અખંડ ભગવાનનું દર્શન અખંડ ભગવાનનું સ્મરણ અને કેવો પ્રતાપ કેવો પ્રતાપ આપણે સાંભળીએ ને આપણા માન્યામાં પણ ન આવે કોઈ કલ્પના ન કરી શકે કોઈ વિચારી ન શકે એના સગાવાલા સત્સંગ છોડાવવા માટે અનેક પ્રયત્ન કરે રૂમમાં પૂરી દે બાંધે એને એને ખાવાનું ન આપે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મૂર્તિના મહાસુખમાં ડૂબેલા આ જીવને દુનિયાનું કોઈ દુઃખ દેખાણું જ નહીં ડોસાભાઈ મુસ્લિમને એના સગા સંબંધીઓ વિચાર્યું કે આ વિધર્મને સ્વીકારે અન્ય ધર્મને સ્વીકારે એના કરતાને મારી નાખો ખાડો ખોદી અને જીવતા ડોસાભાઈને દફનાવી દેવામાં આવે ધૂળ નાખી દે અને ધૂળ નાખી સગાવાલાન થયું હાસ બલ્લા ગઈ આમ બધા એને જીવ તો મારી નાખી અને ઘરે આવે ને ત્યાં તો ઓસરીમાં ડોસાભાઈ હાથમાં માળા લઈને બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વિચાર તો કરો ફાનુસ બન કર હિફાજત જીસકી હવા કરે ઓ ક્યા બુજે જીસે રોશન ખુદા કરે જેને ભગવાન બચાવે જેને રામ રાખે તેને પછી કોણ ચાખે મુસ્લિમ જ્ઞાતિના વિચાર તો કરો પણ મહારાજમાં હેત થયું ભગવાનની મૂર્તિમાં જોડાણ થયું ભગવાનની મૂર્તિ દિવ્ય છે દિવ્ય રચના મૂર્તિ મેં અનંતા એ પારલહંતા હરિ મે સહજે સ્વિમે હે હે સહેજે સ્વભાવો પ્રયત્ન ભગવાન્ની મૂર્તિ સહજ નેચરલી દિવ્ય છે પ્રોક્તાસ્તે નિર્ગુણ ભક્તા નિર્ગુણ હરેર્ય સબંધા તત્ક્રિય સર્વાહી નિર્ગુણા નિર્ગુણ એવા ભગવાન એના સંબંધે કરીને તમામ ક્રિયા નિર્ગુણ બની જાય છે સ્વામી પ્રભુપાદનું અમેરિકાનું બહુ પ્રસિદ્ધ પ્રવચન ઇવન કિલિંગ ઓફ ગોડ બહુ સરસ એમના શબ્દો છે કિલિંગ ઓફ ગોડ ઇઝ ગુડ ભગવાનનું મારવું છે એ પણ તારવું જ છે ભગવાન કોઈને મારે છે એને પણ તારે છે પુતનાને મારી એ લૌકિક શબ્દ છે અને મારીને પણ ભગવાને એને તારી કારણ કે એનું પુણ્ય છે શાસ્ત્રમાં લખ્યું ભગવાનના હાથે મરવું પણ કોને મળે રાવણને ભગવાને માર્યો આપણે જાણીએ છીએ પણ ભગવાને માર્યો નથી એને સાથે સાથે તાર્યો પણ છે કારણ કે પૂર્વનું બહુ મોટું સુકૃત હતું બાકી ભગવાનના હાથે મરવું એ પણ સૌભાગ્ય છે ઇવન કિલિંગ ઓફ ગાડ ગુડ ભગવાનનું મારવું એ પણ તારવું જ છે સાકરમાં જેમ મધુર રસ સહજ અને સ્વાભાવિક છે તેમજ શ્રીહરિના બધા સદગુણો સહજ અને સ્વાભાવિક છે રિદ્ધિ સિદ્ધિ અને ચિંતામણી તો શ્રીહરિની આગળ કંગાળ છે તેના કરતા શ્રીહરિ અનંત અને અપાર રિદ્ધિ સિદ્ધિના ભંડાર છે અનંત અને અપાર એવા શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ બધાનું મૂળ શ્રીહરી છે ભગવાનની મૂર્તિ કેટલી દિવ્ય છે મૂર્તિ તમારી સુખકારી જીવન જાણું છો અવતારના અવતારે જીવન જાણું છો કેવા સરસ સ્વામી ના શબ્દો સાચું માયાનો પ્રભાવ એ છે કે માયા જીવને ભગવાનમાં જોડાવા દેતી નથી અનંત જન્મોથી કરેલા પાપ એનું પરિણામ એ છે કે આપણો આત્મા એટલો કાળો થઈ ગયો છે કે ભગવાનની મૂર્તિ રૂપી ચિંતામણીમાં જોડાઈ નથી શકતા વચનામૃત એક નાનું વાંચો મહારાજના પ્રસાદીના શબ્દો સાંભળીએ મધ્ય પ્રકરણનું વચનામૃત ઓગણપચાસ પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ અને બીજા જે માઇક આકાર એ બે ને વિશે ઘણો ફેર છે આકાશ અને પાતાળમાં જેટલો ફેર છે ને એટલો ફેર છે અમૃત અને ઝેરમાં જેટલો તફાવત છે ને એટલો મોટો તફાવત ભગવાનની મૂર્તિમાં અને જગતની મૂર્તિઓમાં છે એટલે ભગવાનના આકારમાં અને જગતના આકારમાં પણ અજ્ઞાની અને અતિશય મૂર્ખ છે તે તો ભગવાન અને માઇક ને સરખા જાણે છે ઘણા ડોડ્ડા વાતો કરતા નથી હોતા કે તમે ત્યાં મંદિરમાં બેઠા ને અમે અહીંયા બેઠા હર ખુદ છે ને બધું દાદાગુરુજીની વાત છે ને વડતાલ ઓફિસમાં બેઠેલા એક ગ્રહસ્થ આવીને દાદાગુરુજીની બાજુમાં ગાદી ઉપર બેસી ગયો દાદાગુરુજી એ સંકોચ કરી થોડા દૂર ખસ્યા ત્યાં પેલા ગ્રહસ્થ એમ બોલ્યા અરે સ્વામી બેહો બેહો અમે પણ તમારા જેવા જ છીએ સંપત્તિના અભિમાને કરીને બોલો અમે તમારા જેવા છીએ દાદાગુરુજી એ પૂછ્યું કેટલા દીકરા છે બોલો કેટલા બધા દીકરા એને હતા એને કીધું આટલા દીકરા દાદા ગુરુજી કે અમારા જેવો છે અજ્ઞાની અને અતિશય મૂર્ખ માણસ મહારાજના શબ્દો મહારાજે વચનામૃતમાં મૂર્ખ શબ્દ બહુ ઓછો વાપરો છે અતિ નારાજ થયા છે ને જે બાબતમાં ત્યાં વાપરો છે જગતના જીવો બે સરખું ખોળ અને ગોળ સરખું માને છે કેમ જે માય કાકારના જોનારા છે અને માઇક આકારના જે ચિંતન કરનારા છે તે તો અનંત કોટી કલ્પ સુધી નરક ચોરાસી ભમે છે આખેથી આકાર આકારને જોનારા છે બોલો જગતના ટીવી જોવે ચિત્રો જોવે મૂવી જોવે ફેલફતુર જોવે ભવાયા જોવે ભાંડ જોવે આ બધું જોવે અને પછી શું એના મનમાં ભગવાનની માનસી પૂજા કરવા બેસે ત્યારે મૂર્તિ દેખાય ખરી એના મનમાં સારા વિચાર આવે ખરા આ કે ના તો કયો એ સુવા તો સ્વપ્ન સારું આવે ખરું માણસના બધા દુઃખ માણસ પોતે જ ઉભા કરે છે આંખ બંધ કરીને માણસે પોતાના જીવનના ભૂતકાળમાં થોડું જતું રહેવું જોઈએ જીવનની ડાયરી ખોલીને માણસે પોતે વાંચવી જોઈએ વચનામૃતમાં મહારાજે આ વાત એવી રીતે કરી બુદ્ધિશાળી વાણીઓ જેમ નામું રાખે હું પહેલા કેવો હતો આજે કેવો છું આગળ વધો છું કે પાછળ પડ્યો છું દુનિયાના ગ્રહસ્થો સાથે મળવાનું થાય વિચરણમાં જઈએ ઘણા બધા એવા માણસોને મળવાનું થાય એ લોકોના પ્રશ્નો સાંભળીએ ત્યારે દુઃખ થાય ત્યાંના પ્રશ્નોનો જવાબ એની પોતાની પાસે જ છે પણ એને ખબર નથી તું આ બધું છોડ તો ઓટોમેટિક ભગવાન તો અંદર પડ્યા છે પાણી તો જમીનમાં છે ખોદવાની જરૂર છે ભગવાન તો હૃદયમાં બેઠા છે હૃદયમાં દ્રષ્ટિ કરવાની જરૂર છે આપણી ફાટેલ નજરથી જુઓ મહારાજ કે માયક આકારના જોનારા અને માયક આકારનું ચિંતન કરનારા અનેક કોટી કલ્પ સુધી નરક અને લખચોરાશી વિશે ભટકે છે બોલો એ નથી ભટકવું એમાંથી નીકળવું છે તો શું કરવું સાંભળો મહારાજના શબ્દ અને જે વચનામૃત ગઢપુર મધ્ય પ્રકરણનું ઓગણ પચાસમું અને જે ભગવાનના સ્વરૂપના દર્શન કરનાર છે અને ભગવાનના સ્વરૂપના ચિંતન કરનારા છે બોલો દર્શન કરનારા છે અને ચિંતન કરનારા છે તે તો કાળ કર્મ અને માયાના બંધન થકી છૂટીને અભય પદને પામે છે ભગવાનના પાર્ષદ થાય છે બસ આ પીવડા મહારાજના ગુરુજી બે ટેબ્લેટ બતાવી હતી ને બે દવા કઈ હતી ને ડેલી દર્શન કરો અને ડેલી કથા સાંભળો આ બે ટેબ્લેટ લેશો ને તો બીજી કોઈ ટેબ્લેટ લેવી નહીં પડે મહારાજના દર્શન કરો અને બીજાને કરાવો વોટ્સઅપ દ્વારા કરો વેબસાઇટ દ્વારા કરો ફેસબુક દ્વારા કરો પણ આ મહારાજ જોવા જેવા છે અને બીજું આ કથા સાંભળો અને સંભળાવો લાઈવ સાંભળો ઓફલાઈન સાંભળો યુટ્યુબમાંથી સાંભળો વેબસાઇટ પરથી સાંભળો પણ આ કથા સાંભળો અને બીજાને મહારાજ શું બોલે છે મારી વાત તો ખાલી વચ્ચે બે શબ્દ જ બોલું છું આ મહારાજના જ શબ્દો વાંચીએ છીએ મહારાજ શું કહે છે માટે અમારે તો ભગવાનની કથા કીર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી નથી તમારે પણ સર્વેને એવી રીતે જ વર્તવું કથા કીર્તન વાર્તા અને ધ્યાન એમાંથી આપણા મનને ક્યારેય તૃપ્ત ન થવા દેવું પ્રેમ અને સંતોષ બંને સદગુણ છે પણ બંને વિરોધી સદગુણો છે પ્રેમ આવે ને એટલે સંતોષ જતો રહે જે જગ્યાએ માણસને પ્રેમ આવે ને ત્યાં સંતોષ ક્યારેય ન હોય એને એમ થાય હજી મને વધારે મળે જુઓ પુરુષની સ્ત્રીમાં હેત થાય એને સંતોષ થાય આ સ્ત્રીનું મોઢું બહુ જોયું હવે અઠવાડિયું બંધ કરી એવું થાય પ્રેમ અને સંતોષ બંને સદગુણ હોવા છતાં વિરોધી છે પ્રેમ આવે ત્યારે સંતોષ ન હોય ભગવાનમાં પ્રેમ થાય ને એનું લક્ષણ જ છે ને ભગવાનમાં તૃપ્તિ ન થાય પછી અને પાંચ માળા કર્યા પછી એમ થઈ જાય બહુ માળા કરી હવે એકવાર કથા સાંભળ્યા પછી બહુ કથા સાંભળી હવે થોડું જગતનું કામ કરીએ બાકી સાધુ થઈ જશું એમ થાય ને તો સમજવું આ બધી તર્કની વાતો કરે છે વાસ્તવિકતામાં એટલી જ વાત સાચી છે એને કથામાં હેત નથી એને સાધુમાં હેત નથી સાધુની વાણીમાં હેત નથી ભગવાનની વાતોમાં એને હેત નથી એને ભગવાનની વાતોમાં રસ નથી ભગવાનની વાતોમાં ઇન્ટરેસ્ટ નથી આ ટૂંકું ગણિત એનું છે સમજી ગયા ને તમે બહુ સરસ કોઈ લખ્યું છે કેટલી સરસ વાત જીવનમાં યાદ રાખવા જેવી દુઃખ તો ડાયા માણસને પણ આવે અને ડાયો ન હોય એને પણ આવે દુઃખ દરેકને આવે છે પરંતુ વાત સમજવા જેવી છે સામાન્ય માણસ મૂર્ખ શબ્દ બહુ નથી વાપરતો સામાન્ય માણસ દુઃખને દૂર કરવા પ્રયત્ન કરે છે સામાન્ય શબ્દ મારો નથી મેં ઉમેરેલો છે સોરી ઓરિજિનલ તો મૂર્ખ શબ્દ છે ગાંડો શબ્દ છે બરાબર સામાન્ય માણસ દુઃખને દૂર કરે છે એટલે તમે સામાન્ય છો એટલે તમે મૂર્ખ છો એટલે તમે ગાંડા છો ડાયો એ છે નહીં દૂર કરે આપણે દુઃખના કારણ સુધી પહોંચ્યા જ નથી સામાન્ય માણસ દુઃખને દૂર કરે છે બરાબર એટલે કે દુઃખને દૂર કરે છે મૂરખ છે હજી એટલો સમજુ નથી સમજદાર માણસ દુઃખને નહીં દુખના કારણને દૂર કરે એ દાયો છે એ સમજુ છે માટે આપણે આ બધા દુઃખને દૂર કરવા હોય ને તો મહારાજમાં હેત કરીએ મોટા પુરુષોનો સંગ કરીએ એનો સમાગમ કરીએ ડેઈલી દર્શન કરીએ અને ડેઈલી કથા સાંભળીએ પૂજ્યપાદ ગુરુજીએ કૃપા કરી કેવા મહારાજ આપણને આપ્યા છે જોવા જેવા છે ને ભલે આઠ કલાક જોબ કરો જોબેથી આવી બસ આપણા ઘરમાં ચારે બાજુ મહારાજ હોયના દર્શન કરો આપણા ઘરમાં આવી સરસ મજાની કથા વાર્તા થતી હોય કથા સાંભળો અને બીજાને સંભળાવો કેવી સરસ ભગવાનની મૂર્તિ સહજ દિવ્ય છે સાકરમાં મીઠા સહજ રહી છે એમ ભગવાનની મૂર્તિમાં દિવ્યતા સહજ છે રિદ્ધિ સિદ્ધિના ભગવાન ભંડાર છે જેમ વડનું બીજ અતિશય સૂક્ષ્મ છે છતાં તેમાં અનંત વટ વૃક્ષ ફળ પાંદડા રહ્યું છે ભલે દેખાતું નથી છતાં રહ્યું છે તેમ અનંત બ્રહ્માંડો તેમની જે કંઈ સમૃદ્ધિ એ બધું શ્રીહરિના એક સંકલ્પમાં સમાયું છે તેને જેટલી મહાન ઉપમા આપીએ તે બધી સત્ય હોય છે જેને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય તે બધું યથાર્થ રૂપમાં દેખે છે સત્ય રૂપમાં દેખે છે કેવી સરસ વાતો છે બધી હે વડનું બીજ જોયું છે તમે કેટલું નાનું કેટલું નાનું કેટલું ઝીણું આવે એટલા નાના એવા ઝીણા એવા બીજમાં આખો વડલો છે બોલો એટલું મોટું વિશાળ વડ એક વડ નહીં અનંત વડ છે એટલા નાના બીજમાં પણ ડાયા માણસને વાત સમજાય નાના બાળકને સમજાય ન સમજાય એવી જ રીતે આપણે બાળક જેવા અજ્ઞાની છીએ જે કઈ સમૃદ્ધિ છે જે કઈ સુખ છે જે કઈ સિદ્ધિ છે બધી વસ્તુ ભગવાનની મૂર્તિમાં છે ભગવાનની ભક્તિમાં છે મોટા સત્પુરુષના સમાગમમાં છે પણ આપણને બીજ નથી દેખાતું ખાલી વડલા દેખાય છે કાર્યને આપણે ઓળખી શકીએ છીએ કારણને નથી ઓળખી શકતા એટલે મહારાજ કહે છે જેને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય તેને આ બધું દેખાય છે જો મહારાજના શબ્દો સાંભળો માયક દ્રસ્તે જો નરહી અંધા માયક દ્રસ્તે જો નરહી અંધા માયા કે પરદે પરે હે બંધા માયા કે पर दे परे हे बंधा हरे प्रताप अति प्रगट जो हरे प्रताप अति प्रगट जो ताके देखेन आवत को ताके देखेन आवत को જેની દ્રષ્ટિ માયક છે તે મનુષ્યને સત્ય જ્ઞાન ન હોવાથી એ તો અંધ છે ભગવાન શ્રીહરીનો અતિ પ્રગટ પ્રતાપ દ્રષ્ટિ દ્રષ્ટિવાળાને દેખ્યામાં આવતો નથી એવા જે માયક દ્રષ્ટિવાળા આંધળા છે તે આ ગ્રંથને નહીં માને આ ગ્રંથની રચના આંધળા માટે નથી કરી જો કેવું લખ્યું છે આની રચના તો ભગવાનના ભક્તો માટે કરી છે સૂર્યોદય થાય ત્યારે પ્રકાશ અતિશય હોય પણ એ પ્રકાશ ઘોવરને તો અધિક બંધનરૂપ છે અવરોધક છે અંતરમાં ભગવાનનું યથાર્થ જ્ઞાન થયા વગર ગમે એવો મોટો વિદ્વાન કહેવાતો હોય તેને પણ અંધ જાણવો બોલો હવે તમે મને કહો આપણે બધા આંધલા છીએ કે દેખતા છીએ ચામડાની આંખ તો ખુલ્લી છે પણ સત્યની આપણી આંખો હિરણમયેન પાનિષદોએ કહ્યું એટલું ગુપ્ત છે મહાભારતમાં કહ્યું મોક્ષ ધર્મમાં ધર્મસ તત્વમ નિહિતમ ગુહાયા સત્ય અતિ સૂક્ષ્મ છે ધર્મ અતિશય રહસ્યમય છે એને સમજવા માટે આજનો માઈક જીવ એને નથી સમજી શકતો આપણી રાગાત્મિકા બુદ્ધિ આ દિવ્ય વસ્તુને પણ રાગાત્મક દ્રષ્ટિથી જુએ છે આગળની વાત યાદ કરો શ્રીજી મહારાજે વાત કરી હતી તમને ખબર હશે ચૂડા ગામમાં અમારી વાત અમાયિક છે માટે જ્યાં સુધી માયાનો ભાવ અંતરમાં પડ્યો હશે ત્યાં સુધી અમારી અમાયિક વાત નહીં સમજાય કહ્યું હતું આજે મહારાજની શું વાત આવી કે ભગવાનની મૂર્તિ દિવ્ય છે દિવ્ય એવી ભગવાનની મૂર્તિ એ માહિક દ્રષ્ટિવાળા જીવને નહીં ઓળખાય દુર્યોધન એને જુદી રીતે જોતો હતો અને અર્જુન એને જુદી રીતે જોતો હતો વાત સાચી ખોટી શ્રીજી મહારાજ તો એના એ જ હતા દાદા ખાચર એને જુદી દ્રષ્ટિથી જોતા હતા અને જીવા ખાચર એને જુદી દ્રષ્ટિથી જોતા એટલા માટે આપણા અંતરમાં પડેલા માયક ભાવને ટાળવા માટે આ બધું આપણે કરવું પડે શું કરવું પડે ધર્મ નિયમ પાળવા પડે ભજન ભક્તિ સાવધાન થઈને કરવી પડે સારા નિયમ રાખવા પડે સારી રીતે પાડવી પડે સાધુનો સમાગમ કરવો પડે આ બધું કર્યા 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 પછી પાણી શુદ્ધ થાય ને એ પહેલી શરત છે શુદ્ધ પાણી હોય ને એમાં પ્રતિબિંબ દેખાય પછી શાંત કરવું પડે સ્થિર બહુ શુદ્ધ હોય પણ બહુ હલહલ કરતું હોય તમે સ્વિમિંગ પુલમાં જોયું છે એવી જ રીતે આપણું મન શાંત બને એટલે કે સ્થિર બને અને આપણું મન શુદ્ધ બને તો જ એમાં ભગવાનનું પ્રતિબિંબ ઝીલી શકાય તો જ એમાં સત્યનું પ્રતિબિંબ ઝીલી શકાય તો જ એમાં ધર્મનું પ્રતિબિંબ ઝીલી શકાય સુખનું પ્રતિબિંબ ઝીલી શકાય આનંદનું પ્રતિબિંબ ઝીલી શકાય આજનો માણસ મનથી એટલો બધો ગંદો થઈ ગયો છે આત્માને ઓળખ્યા વિના એ ભવના બંધન નહીં તો મટે ભ્રમણા ને ભાંગ એટલો ખતરનાક સમય આવી રહ્યો છે આતંકવાદ તમે ઓળખો છો અનાચાર તમે ઓળખો છો ભ્રષ્ટાચાર તમે ઓળખો છો પણ ઘર ઘરની અંદર અત્યારે અનાચાર ઘર ઘરની અંદર ત્યાં આતંકવાદ ઘર ઘરની અંદર તમે જોઈ રહ્યા છો એક એક અંદર કળિયુગ એટલો બધો અને છે એનાથી બચવા માટે આપણે આપણી આધ્યાત્મિકતા વધારવી જોઈએ આધ્યાત્મિકતા એટલે શું ભગવાનની મૂર્તિ સાથે જોડાણ કેવી રીતે થશે ભગવાનની મૂર્તિને યાદ કરીને ક્રિયા કરો માળા કરો મૂર્તિ સંભાળીને ભગવાનમાં અતિશય પ્રેમ કરીને અમારા પેન્સિલ વિનાથી નીતિનભાઈ આવ્યા હતા કહેતા હતા સમય આટલી લાંબી પૂજા થાય છે બોલો મારે એક મહારાજની મૂર્તિના ચિહ્ન સંભાળીને એક એક માળા કરે તમને જેવી રીતે સુખ ઉપજે ક્રમ નથી પણ ભગવાનની મૂર્તિને સંભાળીને ભજન કરો પૂજા કરો માનસી પૂજા કરો ઘર સભા કરો તમારા ઘરમાં આધ્યાત્મિકતા આવશે ને ભગવાન સાથેનું જોડાણ થશે ને તો જ કળિયુગથી બચી શકાય એવું છે બાકી અત્યારે કળિયુગથી બચવું કળિયુગના પ્રભાવથી બચવું બધા માટે કપરું બની ગયું છે કેવા કેવા દાખલા હું તો ક્યાં તમને કવા સભામાં ભગવાનની વાતો આપણે કરીએ છીએ પણ કહેવાનું મન થાય એટલા માટે મેં તમને હમણાં કહ્યું ને આ કંટકીના નવા ભક્તો હજી હમણાં જ કથા સાંભળતા થયા પણ એટલી સ્પીડ થી આગળ નીકળી રહ્યા છે ને કારણ ભજન ભક્તિ નિયમથી કથા સાંભળવાની ચૂકી ગયા હોય તો ખટકો થાય કેમ કથા સાંભળી નહીં આપણે અને ઘણી વાર આપણો જૂનો કટાયેલો સત્સંગ એવો ને એવો જૂનો થઈ જાય છે આપણે આપણા સત્સંગને અપડેટ કર્યો તમે બધા સમજી શકો અપડેટ શું બરાબર આપણે આપણા સત્સંગમાં એન્ટીવાયરસ સોફ્ટવેર કોઈ રાખીએ છીએ મોબાઈલ વાપરો છો સારો ફોન હોય એને પણ તમે વાયરસથી બચાવવા માટે મહેનત કરો છો કોમ્પ્યુટરમાં એન્ટીવાયરસ તમે રાખો છો આપણા જીવનમાં આપણા સત્સંગમાં વાયરસમાં આવી જાય એના માટે કોઈ એન્ટીવાયરસ સોફ્ટવેર વાપરો છો એક જ એન્ટીવાયરસ સોફ્ટવેર છે કયું આ કથા વાર્તા ટૂંકમાં ભગવાનમાં જોડાઈએ કથા દ્વારા જોડાઈએ કીર્તન દ્વારા જોડાઈએ માળા કરીને જોડાઈએ પૂજા કરીને જોડાઈએ સંત સમાગમ કરીને જોડાઈએ એ કરવાનું છે આ બધું કરીશું તો અંતર ચોખ્ખું થશે મેં કહ્યું ને પાણી શુદ્ધ હોય અને શાંત હોય તો જ એમાં પ્રતિબિંબ દેખાય ભગવાન તો આત્માની અંદર પરમાત્મા અખંડ બિરાજમાન છે પણ આપણું મન શુદ્ધ અને શાંત બને તો જ એ પરમાત્માનું પ્રતિબિંબ ઝીલી શકાશે શુદ્ધ અને શાંત મનને બનાવવા માટે આ રસ્તે આપણે મહેનત કરીએ આગળ વધીએ કેવા કેવા સારા હરિભક્તોના અનુભવો અત્યારના દાખલાઓ જયારે વાત સાંભળીએ છીએ જાણીએ છીએ ત્યારે એમ થાય મહારાજ તો પ્રગટ છે ના એવું કેટલી સરસ વાત સૂર્યોદય થાય આકાશમાં એવું અંજવાળું થાય ખૂણા ખૂણા સુધી પૃથ્વીમાં પહોંચી જાય પણ ગુહડને દેખાતું નથી આપણી દ્રષ્ટિ ગુહર જેવી છે આપણે કલ્યાણના માર્ગે આંધળા છીએ વિદ્વાન હોય પણ ભગવાન સાગરના શબ્દો છે આ ગ્રંથ આંખ વાળા માટે છે આંધળા માટે નથી લોચનાભ્યામ વિનસ્ય બધા શાસ્ત્રો આ વાત કરે છે લોચનાભ્યામ વિહીનસ્ય દર્પણ કેમ કરી આંધળા માટે અરીશો શું કામનો એમ અંતરની આંખો જેની ઉઘડી નથી અંતર દ્રષ્ટિ વિનાના માણસ માટે આ શાસ્ત્રોની વાત કોઈ કામ કરનારી નથી અરસી કહેશું કવિત્વ નિવેદનમ શિરસી માલિખ 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 શાસ્ત્રોએ પ્રાર્થના કરી અનધિકારી વ્યક્તિ અયોગ્ય વ્યક્તિ એની સામે યોગ્ય વાત તમે કરવા જશો ને તો તમારી યોગ્ય વાતનો પણ અયોગ્ય દિશામાં ઉપયોગ થશે અને વિનાશ 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 તમારો ને એનો બંનેનો થશે શાસ્ત્રોની વાતોમાં કલ્યાણ નથી ભગવાનમાં જોડાવા કલ્યાણ છે અમારા જેવા કોઈ સાધુને બહુ તાનચડી જે જાજા જેવો આ વાત સમજાવી દઈએ એમ નથી થતું આ બધું થાય છે ને એ ક્યાંથી થાય છે ભગવાનની દ્રષ્ટિથી એની મીઠી નજરથી કરતા હરતા એ જ છે આપણે બોલીએ છીએ ને મારી મરજી વિના રે કોઈથી તરણો બાકી અમારા જેવા સંતો બે જ ભક્તો કે સ્વામી તમારી લીધે મારે આવું થયું ફુલાઈ જાય છે દડો બની જાય છે ફૂલાઈને ફાટી જાય છે બને છે આ પ્રતાપ બધ્ધો મહારાજનો છે આ પ્રતાપ બધ્ધો ભગવાનને ધારણ કરનારા મોટા પુરુષોનો છે આપણે તો બસ એની આજ્ઞામાં એના ચરણોમાં એના દાસ બનીને રહેવાનું છે એ કરીએ તો બધું થઈ ગયું કેવી સરસ વાત છે હજી કથા વિસ્તૃત છે મહારાજ પધારે છે બસ તો આપણે આ વાત આપણા હૃદયમાં જીવનમાં પાકી કરીએ ઓગણીસ ચોપાઈ પૂરી થઈ ભૂલો ઘનશ્યામ મહારાજની જય